રુઝાનજી, 1091 અને 181 મહિલા લક્ષી કહી શકાય કે હેલ્પલાઇન છે અને આ બંનેને હવે અત્યારે જ્યારે એક કરવાની વાત છે, આપણે એની પર તો વાત કરીશું, પરંતુ 1091 શું છે કદાચ એનું કહેવાની જરૂર નથી, પરંતુ તેમ છતાં લોકોમાં જાગૃતિ વધારે ને વધારે આવે તેના માટે આપણે ચોક્કસપણે ચર્ચા કરીશું કે આખરે 1091 હેલ્પલાઇન શું છે. જ્યારે આપણે તમને 2012માં ખબર છે ડિસેમ્બરમાં જે નિર્ભયાનો કેસ બનાવ બન્યો, ઘટના બની દુઃખનીય, એ ઘટનાથી આખું આપણું દેશ હલમલચી ગયું. અને ત્યારે આઈ એમ આઈટી એન્ટરપ્રિનર એટલે હું ટેકનોલોજી જોડે કામ કરું છું, ત્યારે મને થયું કે આપણે આમ તો ચાંદ તારા પર જવાની વાતો કરીએ, બહુ બધી મોટી મોટી વાતો કરીએ, પણ આપણે આપણી બહેનોને દીકરીઓને એક સિમ્પલ ટેકનોલોજી મૂકીને કેમ નથી બચાવી શકતા કે ભાઈ એ તકલીફમાં હોય તો કોઈ પેનિક બટન યા કોઈ નંબર દબાવે અને પોલીસ એને લોકેશન શોધીને બચાવાઈ જાય. કારણ કે જ્યારે બી બેન તકલીફમાં હોય તો એવું કે ફોન પર લોકેશન તો બોલી નથી શકવાની, એટલે 100 નંબર તો છે જ, પણ ઇટ ઇઝ વેરી નેચરલ કે ઘણી વાર આપણે જ્યારે પ્રોબ્લમ હોય આપણે પેરેન્ટ્સને બી ફોન કરીએ, રિલેટિવને ફોન કરીએ, તો બી એક યા બે ઘંટીમાં કોઈ ફોન ઉપાડે નહીં, ફોન ઉપાડે તો કોઈને લોકેશન ખબર ના પડે. એને એટલે આ બધા માટે આપણે એક 10-91 પાછળ એક પોલીસ હાર્ટ, હાર્ટનો મતલબ હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ, આ એક ટેકનોલોજી મૂકી. અને એ આપણે ટેકનોલોજીથી શું ફાયદો થાય કે બેન અગર આવી રીતે પ્રોબ્લમ હોય તો ખાલી 10-91 સ્પીડ ડાયલ કીમાં મૂકે યા ડાયલ કરી દે કોઈ બી રીતે છૂપેછાને, અને પછી એને શું કહેવાય ફોન પર વાત કરવાની કોશિશ ના કરે, કારણ કે સામેવાળો વાત નહીં કરવા દે, એ તો ફેંકી દેશે ફોન, એટલે ખાલી છૂપેછાને ડાયલ કરીને સાઇડમાં ફોન મૂકી દેવાનો અને પછી બૂમ પાડો નહીં, છોડ દે મુજે ક્યાં કર રહા હે. તો 10-91ના જે પોલીસ હાર્ટનું સર્વર પોલીસ કંટ્રોલ રૂમમાં મુકાયું છે એ તરત એક જ રિંગમાં તમારો ફોન પિકઅપ કરી લે, તમારું રેકોર્ડિંગ થઈ જાય, ચાલુ થઈ જાય અવાજનું, અને અમારા જે પોલીસ ઓપરેટર્સો બેઠા છે એ લોકોના સ્ક્રીન પર તમારો નંબર ફ્લેશ થાય. જેવો તમારો ફ્લેશ થાય એટલે પોલીસ ઓપરેટરને ખબર પડે કે તમે તકલીફમાં છો, કારણ કે તમે બૂમ પાડી રહ્યા છો, છોડ દે મુજે ક્યાં કર રહા હે, એને ફોન તમારો ચાલો છે પણ તમે ફોન કાને નથી મૂક્યો, એટલે નાઉ વોટ દે વિલ ડુ કે એ તમારું લોકેશન મંગાવશે. એટલે આપણા જે પોલીસ હાર્ટની લોકેશનની ટેકનોલોજી છે એ 10-91ની પાછળ ચાલી રહી છે, અને જેનાથી બહેનોને ફાયદો થાય છે અને એનાથી બહેનો બચે છે આવા સિચ્યુએશનમાં. એટલે આ 1091ની સર્વિસ છે. બીજી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ આ સર્વિસમાં એવી જ છે કે અહીંયા એવું એ રોમિંગ યુઝરમાં બી યુઝ થઈ શકે છે, લેન્ડલાઈન યુઝરમાં બી યુઝ થઈ શકે છે. ઇન્ટરનેટ નથી જોઈતું, જીપીએસ નથી જોઈતું, સ્માર્ટફોન નથી જોઈતું, કશું જ નથી જોઈતું. એટલે ના તો સ્માર્ટફોનના એપ્સ તો ઘણા આવે છે, પણ આપણે અગર છેવાડાની બેન સુધી પહોંચવું હોય તો એ લોકો બિચારી પાસે તો 500-700 રૂપિયાનો પેલો નાનો ફોન હોય, એ લોકો પાસે સ્માર્ટફોન તો હોય ને, એને મેજરલી ત્યાં જ તકલીફ થતી હોય. એટલે આપણે આ ખાસ એવી ટેકનોલોજી મૂકી છે. એટલે આ ટેકનોલોજીથી હવે લાભ શું થયો કે લોકોને આ રીતે લોકો ઘણા આપણે પછી કહીશું કે કેવી રીતે લોકો બચે છે અલગ અલગ રીતે, તો ઘણા લોકો બચે છે. અને એટલે આ આજે 1091 પોલીસ હાર્ટ ઇઝ બિકમિંગ વેરી પોપ્યુલર. અને એટલા માટે હવે ડિસાઇડ થયું કે એ એકચ્યુઅલી ડિસાઇડ તો એટલે ક્યારનું હતું, જ્યારે 181 ઇન્ટ્રોડ્યુસ થઈ, કારણ કે 181માં ટેકનોલોજી જ નથી. જાણે કે આપણે 1091માં તો તમે મિસકોલ આપો ને તો અમે તમને સામેથી ફોન કરીએ કે ભાઈ શું થયું, કારણ કે મિસકોલનો મતલબ જ એવો કે ભાઈ તમે તકલીફમાં છો ને સામેવાળાએ તમારો ફોન ફેંકી દીધો, એટલે અમે 3 વાર તમને સામેથી ફોન કરીએ. અગર તમારો ફોન ના ઉપડે તો અમે સમજી જઈએ કે તમે તકલીફમાં છો, એટલે બાય ડિફોલ્ટ અમારી ગાડી રવાના થઈ જાય તમને બચાવવા માટે લોકેશન શોધીને. એટલે આ બધી જે સારી સારી સહુલિયતો હતી એટલે હવે એવું વિચાર્યું કે 181 પાસે આ ટેકનોલોજી નથી, અને એટલા માટે એ લોકો જે એ લોકોની રીતે કામ કરે છે, એ લોકોનું મેજર કામ ઇમરજન્સીનું કામ નથી, મેજર કામ એવું છે કે ભાઈ નોન ઇમરજન્સી કેસીસ, જેને કે મેં કહું આપણે ઇમરજન્સી એટલે રેપ, મોલેસ્ટેશન, યુટેઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ અને ઇમરજન્સી કેસીસ કહેવાય, જે 181 નથી. બીજું આપણે 1091માં એવું બી કામ કરી રહ્યા છીએ કે એક્ઝામ્પલ આપું તમને કે કોઈ માણસે છોકરાએ કોઈ બહેનને અશ્લીલ SMS, WhatsApp, પેલું મિસકોલ કરીને હેરાન કરે. હવે જ્યારે પહેલાં આવી રીતે મિસકોલ કરીને હેરાન કરતા હતા તો પહેલાં છોકરીને પોલીસમાં ફોન આવે ને અમારે, તો અમારે કેવું પડે કે ભાઈ તમે પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરો, કોઈ દીકરી જાય નહીં, કોઈ બેન જાય નહીં. એટલે હવે અમે ખાસ નવી એના માટે બી એક સુવિધા ચાલુ કરી હતી. એ સુવિધા એવી ચાલુ કરી હતી કે 1091માં તમારે ખાલી કમ્પ્લેન કરવાની કે કોણ ભાઈ તમને હેરાન કરે છે, કયા નંબરથી તમને હેરાન કરે છે. જેવું આ કમ્પ્લેન આવી જાય કે ભાઈ આ નંબરથી હેરાન થાય છે અમને ખબર પડે, એટલે અમે એ બેન જે કમ્પ્લેન કરે છે એને કમિટ કરીએ કે એને કોઈ બી દિવસ અમે પોલીસ સ્ટેશન નહીં બોલાવીએ. બીજું કમિટમેન્ટ કે એની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, અને ત્રીજું કમિટમેન્ટ કે એને એક કમ્પ્લેન નંબર આપશું અમે, અને એ કમ્પ્લેન પર એ ટ્રેક કરી શકે છે, અને એની કમ્પ્લેન સોલ્વ થયા પછી બી અમે 1 મહિના સુધી એની કોન્સ્ટન્ટ ટચમાં રહીશું, અને અગર કાંઈ તો જસ્ટ નો કે એની કમ્પ્લેન પાછી કરી રીઅકર થઈ છે કે નહીં, અને પછી મહિના પછી અમે ક્લોઝ કરશું. એટલે આ બંને જે 1091 પોલીસ હાર્ટને આ છેડતી ઓન ફોનની સુવિધા છે એ 181 પાસે નથી, કારણ કે આ સુવિધામાં અમે જે છેડતી ઓન ફોનમાં અમે એવું કરીએ છીએ કે પછી આ જે કમ્પ્લેન આવે છે પછી અમારી એક આખી જેન્ટ્સની ટીમ છે, એ જેન્ટ્સની ટીમ પહેલાંને ફોન કરશે જે હેરાન કરે છે, ભલે સામેવાળો કોઈ બી આડા આવલા એક્સક્યુઝ આપવાનો જ છે. મેજર એક્સક્યુઝ એવા આવે છે કે ભાઈ અમને પેલી છોકરી જોડે અફેર હતું ના હતી, એટલે અમારું એવું કેવું છે કે ભાઈ કંઈ બી હોય અફેર હોય આ હોય તે હોય તારે છોકરીને ફોન કરીને હેરાન નહીં કરવી,
તારે કઈ પ્રોબ્લેમ છે તો એની સામે જઈને વાત કરી આ પોલીસમાં કમ્પ્લેન કરી દે, પણ તું એને હેરાન કરે. દેટ મીન્સ કે યુ હેવ બેડ મોટિવ્સ અને વી વિલ નોટ ટોલરેટ દેટ. તારો એટીએમ કાર્ડ, તારો ક્રેડિટ કાર્ડ, તારો સિમ કાર્ડ સીઝ થઈ શકે છે, ટર્મિનેટ થઈ શકે છે, તારું કેરેક્ટર સર્ટિફિકેટ અમે એ કરી શકીએ છીએ. એટલે વાય વી આર ટેલિંગ ધીસ, એટલે આ બધું જે આ પોલીસની ક્ષમતા છે, એટલે આ રીતે અમે ઘણા કેસીસ એમાં હેન્ડલ કર્યા છે અને જે દીકરીઓ બહેનોને આવી રીતે બચાય છે. ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલા માટે આ સર્વિસ ચાલુ કરી હતી કારણ કે નોર્મલી આ સર્વિસ આ પોલીસની લેંગ્વેજમાં આને નાના ગુના કહેવાય, પણ જ્યારે નાના ગુના ધીરે ધીરે મોટા થાય, કેવી રીતે મોટા થાય એ બી કહી દો કે માની લો પેલા છોકરાએ કોઈ છોકરીને હેરાન કરી, બિચારી છોકરી કોઈકને કહી ના શકી, કમ્પ્લેન કરવા ગઈ નહીં, ઓબ્વિયસલી ના જાય પોલીસ સ્ટેશન કોઈ ના જાય, એટલે એ છોકરો બીજી છોકરીને હેરાન કરે, ત્રીજી છોકરીને હેરાન કરે, એ રીતે એનું એની હિંમત વધતી જાય અને એને થાય કે પોલીસ મેરા કુછ નહીં બિગાડ સકતી હૈ. એટલે આ જસ્ટ ટુ પ્રૂવ ટુ ધ પીપલ કે ભાઈ નાના ગુના તો નાના ગુના, ગુના ઇઝ ગુના, અને તમે છોકરીને હેરાન ના કરો. એટલે એનાથી શું ફાયદો થયો કે છોકરાઓ ગભરાઈ ગયા. એક્ઝામ્પલ, ઘણી વાર તો પેરેન્ટ્સ જ છોકરાઓને લઈને આવે છે કે સાહેબ અમે કંટાળી ગયા, તમે આને સમજાવો ને આ સુધરતો નથી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ બધાના રીઝનના લીધે 1091 પોલીસ હાટને છેડતી ફૂલ સ્પેશિયલાઇઝ સર્વિસ છે. જે 181 છે એ લોકોમાં આ ટેકનોલોજી નથી, એટલે એ લોકો બીજી રીતે મદદ કરે છે અને અમે આ રીતે કહીએ છીએ. એટલે પછી ડિપાર્ટમેન્ટ આ તો જ્યારે 181 ચાલુ થઈ, 1091 પછી 181 જ્યારે ચાલુ થઈ ત્યારે ડિસિઝન લેવાઈ જ ગયું હતું કે આપણે ઇન્ટિગ્રેટ કરવી છે, પણ હવે એ વાત ચાલતી હતી કે કઈ રીતે કરવી છે અને હજી બી એનું થોડું હવે જે નોડલ ઓફિસર બેસા રહ્યા છે, એટલે નાઉ લેટ અસ સી હાઉ દે આર ટેકિંગ ઇટ એન્ડ હાઉ દે વોન્ટ ટુ ઇન્ટિગ્રેટ ઇટ. કારણ કે આપણે કારણ કે હવે હજી એક ત્રીજી ચીજ આવી રહી છે, એનું નામ છે 112. ગુજરાત સેન્ટર ગવર્મેન્ટથી એક 112 કરીને હેલ્પલાઇન આવી રહી છે જે 911 ફોરેન જેવી રહેવાની છે. 911નો મતલબ છે કે તમે 911 અમેરિકામાં ડાયલ કરો એટલે તરત તમારે કોઈ બી હેલ્પ, ફાયર હોય, એમ્બ્યુલન્સ હોય, પોલીસ હોય, ડૉક્ટર હોય, કોઈ બી રીતની તમારી હેલ્પ જોઈતી હોય ને તો તમારે 911 ડાયલ કરવાનો. સિમિલરલી ઇન્ડિયામાં 112 આવી રહી છે કે તમને કોઈ બી હેલ્પ જોઈતી હોય તમારે નંબર તો એક જ યાદ રાખવાનો, એક જ ડાયલ કરવાનો, પછી એની પાછળ અલગ અલગ ટેકનોલોજીઓ ચાલતી હોય અને અલગ અલગ રીતની એ લોકોને સર્વિસ મળી જાય. એટલે અત્યારે જાન્યુઆરીમાં કીધું છે 112 આવી રહી છે, આઈ ડોન્ટ નો હાઉ સૂન ઇટ કેન કમ, કારણ કે જે 112ની ટેકનોલોજી છે પોલીસ હાટ જેવી ટેકનોલોજી છે, એટલે પોલીસ હાટ જેવી ટેકનોલોજી 112 વાળા મૂકશે અને પછી આપણે એ બી વાપરી શકશું. એટલે હવે આટલા બધા જે એના પરિબળો છે એ પરિબળોમાં આપણે બધાને ઇન્ટિગ્રેટ કરી અને લોકોને ઇઝી માટે 99% 112 પછી એક જ નંબર યાદ રાખવો પડશે. 112 યાદ રાખવાનો, લોકો એ ફોન કરે એટલે જે બી પ્રોબ્લેમ્સ હોય પોલીસ એ લોકોને લોકેશન શોધી અને બચાવી શકે.